हेलो फ्रेंड्स, आज ही आपने वीडियो की अंदर विषय भणवाना छे अंग्रेजी ने पहला आपको धोरण કયું છે બીજો ધોરણ અને એની અંદર આજ આપણે વિષય ભણવાના છે અંગ્રેજી તો આજે અંગ્રેજી વિષયની અંદર આજ આપણે શીખવાના છે સ્મોલ આલ્ફાબેટ તો શીખવાના છે સ્મોલ આલ્ફાબેટ આપણે લખતા શીખવાના છે આપણે તમને બધા યાદ છે આપણે સૌથી પહેલા જે વિડિયો જોયો હતો એમાં જેમાં મે મારો પરિચય આપેલો હતો તમને એ વિડિયો ની અંદર આપણે કેપિટલ આલ્ફાબેટ લખતા શીખી ગયા હતા પણ કઈ નોટ ની અંદર હતા ફોર લાઇન ની જે અંગ્રેજી ની નોટબુક હોય એની અંદર આજે એમાં આપણે લખતા શીખી ગયા છીએ અને આજે આપણે ફરીથી એ જ જે નોટ હતી ફોર લાઇન ની એની અંદર આજે આપણે સ્મોલ આલ્ફાબેટ લખતા શીખવાના છીએ કયા આલ્ફાબેટ લખતા શીખવાના છીએ ફોર આલ્ફાબેટ લખતા શીખવાના છીએ તો ચાલો સૌથી પહેલા તો તમારી ફોર લાઇન ની જે નોટબુક છે એ ખોલો ખોલી બધાએ ચાલો હવે જુઓ સૌથી પહેલા તો હું તમને ફરીથી લાઇન સમજાવી દઉં ઓકે તો જુઓ સૌથી પહેલા જે રેડ લાઇન છે એને નંબર આપું છું 1 ઓકે પછી એની નીચે જે બ્લુ કલર ની લાઇન છે એને નંબર આપું છું 2 ઓકે એની નીચે જે લાઇન છે 3 એને આપું છું નંબર 3 હવે એની નીચે જે છે લાઇન રેડ કલર ની આવી એને નંબર આપીશ 4 1 2 3 4 આજે આપણે શીખવાના છીએ સ્મોલ આલ્ફા બેટ આપણે અગાઉ શીખી ગયા કેપિટલ આલ્ફા બેટ તો સૌથી પહેલા આપણે સૂચના લખીશું સૂચના લખવા માટે આપણે કઈ લીટીનો ઉપયોગ કરવાનો છે તો 2 અને 3 આ બે લીટી છે એની વચ્ચે આપણે સૂચના લખવાની છે તો કેવી રીતે કરવાનું છે પહેલા તો આપણે શું કરવાનું છે આવી ફૂદડી કરવાની છે કરી તમે બધાએ હવે ફૂદડી થઈ જાય પછી થોડી એવી જગ્યા છોડવાની છે અને પછી લખવાનો છે એસ લખવાનો છે શું લખવાનું છે એસ પણ કેવો અડધો એસ લખવાનો છે અડધો એસ લખાઈ ગયો હવે એની બાજુમાં આપણે શું કરવાનું છે મ શું લખવા મ એની બાજુમાં એક કાનો કરીશું ઉપર એક ત્રાસી એટલે કે એક માત્રા કરીશું ઓકે તો આ થઈ ગયો મો અને એની બાજુમાં આપણે લખીશું લ શું લખ્યું લ હવે વાંચો તો તમે બધા સ્મોલ શું વાત લખાય અને લખાય સ્મોલ વચાય સ્મોલ હવે થોડી એવી જગ્યા છોડવાની છે પછી શું લખવાનું છે અ શું લખવાનું છે અ એની બાજુમાં શું કરવાનું એક કાનો કરવાનો અ એની બાજુમાં કાનો એટલે આ બ
છે પરત જ્યાં વાક્ય પૂરું થાય એટલે શું કરી દેવાનું તમારે પૂર્ણ વિરામ કરવાનું છે ચાલો ફરીથી આપણે બધા સૂચના વાંચીએ સ્મોલ આલ્ફાબેટ લખો ઓકે તો ચાલો આપણે હવે સ્મોલ આલ્ફાબેટ લખવાની શરૂઆત કરીએ તો જુઓ અહીંયા મેં તમને પહેલા જે લાઈન સમજાવી હતી 1 2 3 4 નીચે આવી 1 રેડ લાઈન છે કયો નંબર આપ્યો મે 1 બ્લુ ને 2 એની નીચે બ્લુ છે ને 3 એની નીચે રેડ કલરની લાઈન છે ને 4 ખ્યાલ આવે છે તમને બધાને તો જુઓ આપણે અહીંયા સ્મોલ જે કરવાના છીએ આલ્ફાબેટ લખવાના છીએ એ કેમાં લખવાનો છે આપણે અહીંયા 2 અને 3 આ બ્લુ કલરની લાઈનિંગ છે એની અંદર આપણે સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે ઓકે જેવી રીતે હું લખું છું ને એવી રીતે તમારે તમારી ફોર લાઈનની જે નોટબુક છે એની અંદર લખવાનો છે લખવાની શરૂઆત કરતા પહેલા હું ફરીથી તમને સમજાવી એ દઉં કે અહીંયા મેં 1 2 3 4 અને 5 લીટી દોરેલી છે ઊભી તો તમારે તમારી નોટબુકની અંદર 1 2 અને 3 લીટી જ કરવાની છે અને એકદમ છૂટું છૂટું અને વ્યવસ્થિત અને પેન્સિલ કેવી ચલાવવાની છે ઘાટી ચલાવવાની છે અને વ્યવસ્થિત લખવાનું છે તો જુઓ અહીંયા નોટબુકની અંદર આપણે લખવાની શરૂઆત કરીએ 2 અને 3 આ લાઈનની વચ્ચે આપણે સ્મોલ આલ્ફાબેટ લખી શું તો સૌથી પહેલા શું લખું છું હું શું આવે એ આવે શું આવે એ મેં શું લખ્યું છે એ સ્મોલ આલ્ફાબેટ લખો મેં એની બાજુમાં થોડી જગ્યા છોડવાની પછી શું કરવાનું આ ડિલીટી કરવાની હવે તેનું શું લખવાનું છે આપણે ઉચ્ચાર લખવાનો છે તો ઉચ્ચાર કેવી રીતે લખવાનો છે ઈ જે 2 અને 3 એટલે કે 2 અને 3 લાઈનની વચ્ચે જ ઉચ્ચાર લખવાનો છે અ અને એક માત્ર એ એ સ્મોલ આલ્ફાબેટ આડી લીટી કરવાની અને એનો ઉચ્ચાર અને એક માત્ર એ એ હવે એની બાજુમાં જે ખાનું છે તે આપણે શું લખવાનો છે બી લખવાનો છે તો બી કઈ રીતે લખવાનો છે જે વન લાઈન છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું ઊભી લીટી કરીશું ક્યાં સુધી આવીશું તો થ્રી લાઈનિંગ સુધી આપણે આવવાનું છે ઓકે ચાલો હવે અહીંયા 2 અને 3 ત્યાંથી આપણે કરીશું અર્ધગોળ ઓકે અને શું લખાઈ ગયો આપણો બી આલ્ફાબેટ કેવો આલ્ફાબેટ સ્મોલ આલ્ફાબેટ એની લખી લીધો થોડી જગ્યા છોડીને આડી લીટી કરવાની છે અને હવે એનો આપણે શું લખવાનું છે ઉચ્ચાર લખવાનો છે બ દીર્ઘાય ડી બ અને દીર્ઘાય ડી શું લખાઈ ગયું બી હવે આપણે લખવાનું છે કયો આલ્ફાબેટ આવે સ્મોલ સી આલ્ફાબેટ આવે એ લખવાનો છે તો સ્મોલ આલ્ફાબેટ 2 અને 3 લાઈનની વચ્ચે આપણે લખીશું સી ઓકે ચાલો હવે થોડી જગ્યા છોડી આડી લીટી એની બાજુમાં આપણે ઉચ્ચાર લખીશું સ દીર્ઘય સી ઓકે સ એ દીર્ઘય સી એ બી સી એની બાજુમાં શું આવે ડી ડી લખવા માટે આપણે કઈ રીતે લખવાનો સ્મોલ તો 1 થી 1 જે રેડ કલરની લાઈન છે ત્યાંથી શરૂઆત કરવાની ઊભી લીટી કરીને ક્યાં આવવાનું છે 3 લાઈનિંગ સુધી આવવાનું છે હવે અહીંયા આપણે અર્ધગોળ કરીશું આગળ તો શું થઈ ગયો આપણો ડી થઈ ગયો અને અર્ધગોળ આપણે ક્યાં કર્યું 2 અને 3 લાઈનની વચ્ચે આપણે કરી લીધું હવે એની બાજુમાં આપણે આડી લીટી કરીએ હવે એનો ઉચ્ચાર લખી આપણે ડ અને દીર્ઘય ડી ચલો એ બી સી ડી લખાઈ ગયા હવે શું આવશે એની પછી આ સ્મોલ આલ્ફા
લખીશું તો f લખવાનો છે e પછી શું આવે છે f તો f લખવા માટે આપણે 1 થી શરૂઆત કરીશું આપણે ચાલો આવી રીતે કર્યું હવે આપણે વચ્ચે આ d લીટી કરીશું થઈ ગયું હવે બાજુમાં આ d લીટી કરવાની છે ચાલો અ એને એક માત્ર a એની બાજુમાં f f ચાલો શું લખાઈ ગયો આપણો ઉચ્ચાર લખાઈ ગયો ચાલો e પછી f f પછી શું આવે g આવે શું આવે g તો g લખવા માટે તમારે શું કરવાનું છે ટુ લાઈન થી શરૂઆત કરવાની છે પહેલા શું કરવાનું અર્ધગોળાકારનું એટલે કે c કર દેવાનું પછી આપણે ક્યાં આવવાનું છે નીચે આવીને ફોર લાઈનમાં નીચે આવવાનું છે અને લખવાનું છે g થોડી જગ્યા છોડીને આડી લીટી કરવાની છે અહીંયા લખવાનો g શું લખાઈ ગયો આપણો ઉચ્ચાર g લખાઈ ગયો ચાલો e પછી લખો f પછી g અને પછી શું આવે h આવે h લખવા માટે વન લાઈનિંગથી શરૂઆત કરીશું d લીટી કરીશું પછી આવી રીતે કરીશું h શું લખ્યું આપણે h પછી થોડી જગ્યા છોડીને આડી લીટી કરવાની છે બાજુમાં ઉચ્ચાર લખીએ અ એને એક માત્ર એ બાજુમાં ચ એ ચ શું લખ્યું આપણે એ ચ શું લખ્યું એ ચ હવે h પછી કયો સ્મોલ આલ્ફાબેટ આવે h પછી આવે i i કરવા માટે આપણે 2 અને 3 લાઈનની વચ્ચે ઊભી લીટી કરીશું ઉપર આપણે વિન્ડો કરીશું એટલે શું લખાઈ ગયો આપણો i હવે એનો ઉચ્ચાર લખીએ આડી લીટી કરવાની અ એને કાનો આ બાજુમાં e i શું લખાઈ ગયું આ e હવે h i અને એની પછી સ્મોલ આલ્ફાબેટ આવે જે જે લખવા માટે તમારે ટુ લાઈનથી શરૂઆત કરીને નીચે આવવાનું છે ઉપર એક બિંદુ કરવાનું ઓકે ચાલો હવે એની બાજુમાં શું કરવાનું છે આડી લીટી કરવાની છે પછી એનો ઉચ્ચાર લખવાનો જ અને એક માત્ર જે ચાલો એટલું લખાઈ ગયું તમારા બધાને ચાલો હવે ધીમે ધીમે ત્યાંથી ક્યાં આવવાનું છે અહીંયા આગળ આવો એટલે કે f ની નીચે આવો ત્યાં હું લાઈન સમજાવું તમને ફોર પર આપણે આપેલા હતા ચાલો હવે લાઈન ને નંબર આપીએ રેડ ને 1 એની નીચે બ્લુ છે અને 2 એની નીચે લાઈન છે બ્લુ કલરની અને 3 એની નીચે રેડ કલર છે અને 4 ઓકે જીએ જીએ પછી શું આવે F G H I J J પછી આવે K આવે શું આવે K આવે શું આવે K તો K લખવા માટે આપણે ઊભી લીટી કરવાની છે ચાલો કરી લીધી ઊભી લીટી હવે અહીંયા વચ્ચે 2 અને 3 ની વચ્ચે પેન્સિલ મૂકીને આપણે શું કરવાનું આવો K કરવાનો છે ઓકે ચાલો હવે થોડી જગ્યા છોડી આડી લીટી કરો ચાલો હવે અહીંયા ઉચ્ચાર લખીએ ક ઉચ્ચાર પણ ક્યાં લખવાનો છે આપણે 2 અને 3 લાઈનની વચ્ચે જ આપણે લખવાનો છે ક એને એક માત્ર કે ઓકે ચાલો કે પછી શું આવે છે એલ આવે એલ લખવા માટે શું કરવાનું 1 ની શરૂઆત કરીને 3 સુધી આવવાનું આ ઊભી લીટી એટલે કે આને કહેવાય એલ થોડી જગ્યા છોડીને આડી લીટી કરવાની ચાલો અમે ઉચ્ચાર લખીએ આપણે અ એક માત્ર એ ઓકે એની બાજુમાં શું કરવાનું છે લ એ લ શું લખ્યું આપણે એ લ ચાલો કે પછી આપણે કે લખો પછી શું આવે એમ
થઈ ગયો આપણો n તો ચલો આ ડીલીટી કરો થોડીક જગ્યા છોડીને પછી હવે એનો આપણે ઉચ્ચાર લખીએ અ ને એક માત્ર એ બાજુમાં ન એ ન લખાઈ ગયું ચાલો n પછી શું આવે X.
છોડીને આડી લીધી. હવે એનો આપણે ઉચ્ચાર કરીએ અ અને એક માત્ર એ પછી ક અને એની બાજુમાં સ એક્સ. ચાલો ઉચ્ચાર પણ લખાઈ ગયો અને સ્મોલ આલ્ફાબેટ પણ લખાઈ ગયો. હવે એની બાજુમાં એક્સ પછી શું આવે? વાય આવે. શું આવે? વાય. તો વાય લખવા માટે આપણે જુઓ કઈ રીતે લખું છું, તો આવી રીતે તમારે વાય લખવાનો છે. 2 થી શરૂઆત, 2 લાઈન થી શરૂઆત કરી થોડી જગ્યા છોડીને આડી લીટી કરવાની, પછી એનો ઉચ્ચાર કરવાનો ઓનેકાનો વા, પછી ય વાય લખાઈ ગયું. ચાલો હવે ત્યાંથી આપણે આગળ આવીએ. ફરીથી લાઈન સમજાવું. રેડ ને 1, નીચે બ્લુ ને 2, એની નીચે બ્લુ છે ને 3, અને પછી રેડ છે ને 4. ઓકે, વાય પછી આપણે શું લખવાનું છે? ઝેડ લખવાનો છે. તો ઝેડ લખવા માટે 2 અને 3 લાઈનની વચ્ચે ઝેડ, બાજુમાં થોડી જગ્યા છોડી આડી લીટી, એનો ઉચ્ચાર લખવાનો છે જ, કાનો જે, ડ. તો અહીંયા આપણે એ ટુ ઝેડ સુધીની સ્મોલ આલ્ફાબેટ એબીસીડી છે અહીંયા પૂરી થાય છે. તો તમારે પણ આ વિડીયો જોઈને જેવી રીતે મેં બોર્ડ પર તમને શીખવાડ્યું છે એવી જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે, છૂટું છૂટું લખવાનું છે અને સુંદર એવા સરસ એવા અક્ષરે લખવાનું છે. તો આ આપણે આજે સ્મોલ આલ્ફાબેટ શીખી ગયા. હવે જ્યારે આપણે ફરીથી મળીશું ત્યારે નવા વિડીયો સાથે મળીશું.